અહીંયા ગયો. આપણી જોડે આ પુનઃસ્થાપક બળનો આપણે ઉપયોગ કર્યો. આ જે બળ છે એ પણ યાદ રાખજો, આ પુનઃસ્થાપક બળ F is equal to minus kx, જે આપણને શું બતાવે છે? પુનઃસ્થાપક બળ બતાવે છે, પુનઃસ્થાપક બળ. અને એનો આપણે ઉપયોગ કર્યો સ્પ્રિંગ નો, બરાબર. અહીંયા આગળ બે સ્પ્રિંગ નું બળ એક જ દિશામાં ગયું માટે પરિણામી બળ F બરાબર F1 plus F2. આ તમે સદિશ પણ લઈ શકો છો, પણ એક જ દિશા છે માટે આપણે સદિશ ધારતા નથી. F1 એટલે પ્રથમ, F2 એટલે બીજી માટે. પછી આનો ઉપયોગ કર્યો K1x, K2x, કારણ કે સ્થાનાંતર અચળ છે. અહીં કીધેલું છે આપણને કે x જેટલું સ્થાનાંતર કરાયું છે આપણે બંને માટે, એ અચળ થઈ ગયું. તો x ને આપણે કોમન કાઢો અને ફાધર ઇક્વલ ટુ મધર સૂત્રો વાપરીને આ જવાબ લાય. ઓકે, ચલો આગળ જઈએ. હવે ચલો દસમો દાખલો. બ્લડ દેખાય છે, એક મિનિટ હું રકમ લખું ને ત્યાં સુધી આવી જશે. હું રકમ લખું ત્યાં સુધી આવી જશે, બરાબર. રેકોર્ડિંગ તો મેં ચાલુ કર્યું છે, બરાબર. આપણને કીધું છે પાંચ કેજી નાનો બ્લોક બી બ્લોક એ ના જમણી તરફની ધાર પર રાખેલ છે. જો 10 ન્યૂટનનો અચળ સમ ક્ષિતિજ બળ બ્લોક એ પર લાગુ પાડવામાં આવે તથા દરેક સપાટી ઘર્ષણ રહિત હોય તો બ્લોક બી બ્લોક એ થી કયા સમયે જુદો પડે. ક્લિયર? અહીંયા આગળ એક સપાટી બતાવી છે, અહીંયા આગળ બ્લોક એ બતાવે છે, એ છે, એની પર એક બ્લોક બી છે, બરાબર. અહીંયા આગળ તમને બળ આપ્યું છે 10 ન્યૂટન, બરાબર. આનું દળ તમને આપ્યું છે 5 કેજી, 5 કેજી છે. આ લંબાઈ આપણને આપેલી છે 20 સેન્ટીમીટર. થોડોક આઈડિયા આપતો હોય તો મને કહો. ચલો, બધું વસ્તુ ઘર્ષણ રહી છે. હવે બ્લડ દેખાય છે તું કે ગયું? બોલો. આ કટ કરી દેવું, એ જ કરવું. ચિરાગ સર વચ્ચે કઈ છે આઈડિયા?